આજે પ્રદેશ અધ્યક્ષનો નવસારીમાં પ્રચંડ પ્રચાર. નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પાટીલનો ચૂંટણી પ્રચાર સામે આવ્યો. જલાલપુર તાલુકાના વેસમા ગામથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી. નવસારીના 17 ગામડાઓની પાટીલ લેશે મુલાકાત. સીઆર પાટીલ લોકોને મતદાન માટે અપીલ કરશે. મહત્વની વાત કરીએ તો સીઆર પાટીલ સાથે ભાજપના જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ પણ છે, જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ છે, અને લોકો ફૂલોના વધામણા સાથે પાટીલને વધાવી રહ્યા છે. મહત્વની વાત કરીએ તો મહિલાઓ પણ જે છે એ સીઆર પાટીલને આવકારી રહી છે, અને મોટી સંખ્યામાં અહીં જે ગામના લોકો છે તેમના દ્વારા સીઆર પાટીલનું સ્વાગત થઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો ગત વિધાનસભામાં સીઆર પાટીલ જે છે 6.89 લાખ મતોની લીડથી જીત્યા હતા, ત્યારે આજે હળપતિઓનું જે મહત્વનું કહી શકાય આદિવાસીઓનું ગામ છે નવસારીનું, અને એ આદિવાસી મહિલાઓ જે છે એ સીઆર પાટીલને અભિવાદન કરી રહી છે અને આવકારી રહી છે. ખાસ કરીને આ જલાલપોર વિધાનસભા અંતર્ગત આવતું ગામ છે, અને જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ પણ સીઆર પાટીલ સાથે જોડાયા છે. આ અહીંથી આગળ ચાલીને પાટીલની જે બાઇક રેલી છે એ પેરા ગામે પહોંચશે, અને ત્યાં પણ જે આગેવાનો છે, જે ગામજનો છે, એ પાટીલને આવકારશે. આપણી સાથે મહેન્દ્રભાઈ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહેન્દ્રભાઈ કેવું છે? ખૂબ સરસ. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીને જીતાડવા માટે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મતદારો આવ્યા છે. વિકસિત ભારત માટે અબ કી બાર 400 પારના લક્ષ્યાંક પૂરો કરવા માટે બધા એકત્રિત થયા છે. તો સીઆર પાટીલને જીતાડવા માટે લોકો સ્વયંભુ આવી રહ્યા હોવાની વાતો છે, ત્યારે હવે જે રેલી છે આગળ પેરા જશે અને ત્યાંથી આગળ વધશે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.